I know you guys haven't seen most of my films. No, we have seen not Nani Chuksh. I have seen Mukta Dhruva. But what happened? No, he released the release 5 days ago. Let's talk about it. Obviously, I'm a little picky chu je kaam hu lau chu era mate pan mane bahu saras varied characters offer bhi thaya chhe ane main bhajvya bhi chhe ha ek vastu ma mane hamesha evu thai loko mane em ke yaar tame garib nathi lagta you know etle tamne koi garib character ame aapi shaki ne main kidu yaar actor nu e to kaam chhe ke mare j mari potani jat ne change karvano chhe physically mentally also ke bhai hu e character ke patra bhajvi shaku પણ સમાવ એક બહુ મોટો રોડ બ્લોક રહ્યો છે ફોર કાસ્ટિંગ મી ઇન ફિલ્મ્સ લાઈક હમણાં જ એક આવી સૈયદ મોરી રે જેવી કંઈ ગામડાની વાત છે તો હવે એમાં એ કોઈ ગામડાની સ્ટોરી હોય કે હેલારોમાં બી કોઈ પાત્ર હોય તો એ બેસતું જ નથી કે તમે ગામડાના યાર તમે નાખતા જ નથી ઓલ્સો મને છે ને નેગેટિવ કેરેક્ટર્સ પ્લે કરવાનું બહુ જ ગમે છે લાઈક આઈ એન્જોય પ્લેઇંગ બેડ ગાઈઝ મને એક ફિલ્મમાં એનો અવસર મળ્યો હતો એવું એક કેરેક્ટર પ્લે કરવાનો જેનું નામ છે હવે થશે બાપરે બટ અનફોર્ચ્યુનેટલી એ ફિલ્મ રિલીઝ થઈ 5 દિવસમાં અને એ ફિલ્મના ટાઇટલ પર કોર્ટ કેસ ચાલી રહ્યો હતો કારણ કે ટાઇટલમાં કંઈક ક્લિયરન્સનો કે કોઈક બીજાને વાંધો હતો કોર્ટે પછી જજમેન્ટ આપ્યું કે અત્યારે પૂરતી આ ફિલ્મ કાઢી લો પછી ફિગર ઇટ આઉટ અને એ પિક્ચર ઉતારવી પડી એ ફિલ્મ બહુ ઓડિયન્સ સુધી પહોંચી નહીં વિચ ઇઝ ધ કેસ ફોર અ લોટ ઓફ ફિલ્મ્સ એક વસ્તુ છે જે આઈ થિંક આ ઇન્ડસ્ટ્રીએ પણ અને આપણા પ્રોડ્યુસર્સ અને જેટલા બી લોકો કામ કરે છે એમને આ શીખવાની જરૂર છે ઓર યુ નો એટલીસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ કે ભાઈ આપણે ત્યાં ફિલ્મ મેકિંગ કરવું અને ફિલ્મનું બિઝનેસ કરવું ઇટ્સ અ વેરી ડિફરન્ટ થિંગ તો ફિલ્મ બનાવવાથી નથી કામ થઈ રહેતું યુ હેવ ટુ માર્કેટ ધોઝ ફિલ્મ્સ એઝ સ્ટ્રોંગલી એઝ યુ બિલીવ ઇન ધ મેકિંગ ઓફ દેટ ફિલ્મ ટેલ યુ સમ વેરી કુલ એક્સપિરિયન્સ કે એક મેં ફિલ્મ કરેલી જે બહુ સરસ બજેટમાં બની હતી બહુ જ એટલે અઢળક અપાર ખર્ચો કર્યો હતો એ માણસે ફિલ્મ પાછળ અને ઇનફેક્ટ એવું હતું કે એનો અમે લોકો વેનિટીઝ આવતી હતી ને બુફે જેવા યુનો જમણવાર હોય ને આખો એવા એવા ટાઈપના બુફેઝ લાગતા હતા ટ્વાઈસ અ ડે ઇનફેક્ટ મને યાદ છે બીજા સેટથી મારા બીજા જે મિત્રો એક્ટર્સ છે એ લોકો જમવા અહીંયા આવતા હતા લાઈક ઇટ વોઝ સો ગુડ અને જેટલું યુનો એક્સ્ટ્રાવેગન્સ અને ઓપ્લુઅન્સ અમે લોકોએ શૂટમાં જોયું હતું એ ફિલ્મની માર્કેટિંગમાં એટલું જ આમ કડડભમ થઈ ગયું હતું બધું બીકોઝ બાય ધ ટાઈમ ધ ફિલ્મ રિલીઝ 3-4 દિવસ ચાલી ઉતરી ગઈ છઠ્ઠા દિવસે હોર્ડિંગ્સ લાગ્યા છે એ ફિલ્મના બધે બીકોઝ એમનું ટાઈમિંગ એવું હતું સો હોર્ડિંગ્સ હતા પણ ફિલ્મ નહોતી યુનો ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી દેટ દે હેવ ફોર ધ પીપલ દેટ આર વર્કિંગ વિથ ધેમ કે ભાઈ એમનું કામ તો એટલીસ્ટ તમે બેકાર ના જવા દો છેલ્લા 7 વર્ષમાં મેં લગભગ 12 ફિલ્મો કરી અને જેમાંથી આઈ થિંક 2 કે 3 ફિલ્મો એવી છે કે જે લોકો સુધી થોડી ઘણી પહોંચી બહુ રિસન્ટલી એવું થયું છે કે મારું કામ એકચ્યુઅલી ઓડિયન્સીસ સુધી પહોંચી શક્યું છે અને આઈ થિંક એમાં વાંક ના કહેવાય કોઈનો આઈ થિંક એ બધા માટે એક લર્નિંગ કર્વ જ છે જે બીજાની ભૂલ હોય એને એનો ક્રિટિસાઇઝ કરવામાં આપણે બહુ આગળ પડતા હોઈએ છીએ પણ એ ભૂલથી પોતે શીખી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું ઇઝ નોટ સમથિંગ દેટ વી ડૂ વેરી ઓફન સો યા દેટ ઇઝ જસ્ટ વન લિટલ થિંગ અબાઉટ આર ઇન્ડસ્ટ્રી દેટ યુ નો કાઇન્ડ ઓફ મેક્સ મી ફીલ કે યાર ના આ થોડુંક બેટર હોય ને તો આપણી ઇન્ડસ્ટ્રી ઘણી આગળ વધી શકે નો યાર બીકોઝ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે એવરીવન ઇઝ લર્નિંગ એવરીવન ડુઈંગ થિંગ્સ ફોર ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટાઈમ યુ કાન્ટ કે આ યાર આવા છે ના તે